રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી સ્વસ્તિક સોસાયટીમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી અને આ મકાનમાં એક જ પરિવારના 5 વ્યક્તિ ફસાઈ ગયા હોવાની ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને મકાનમાં ફસાયેલા 5 સભ્યોને બચાવી લેવામાં આવ્યા અને આગ પર કાબુ મેળવવામાં પણ આવ્યો હતો. જો કે આગમાં વરરાજા અને દુલ્હનના કિંમતી કપડાં બળીને ખાક થઈ ગયા હતા. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી સ્વસ્તિક સોસાયટીમાં આવેલ અમિત ભાવસારના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની અને અમિતનો પરિવાર મકાનમાં ફસાઈ ગયો હોવાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે પરવાળમાં જ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મકાનમાં ફસાયેલા અમિત હસમુખભાઈ ભાવસાર, મીનાબેન અમિતભાઈ ભાવસાર, આશાબેન અમિત ભાવસાર અને પ્રેમ અમિતભાઈ ભાવસાર અને હર્ષા અમિત ભાવસારને બચાવી લેવામાં આવ્યા હતા. આગના કારણે મકાનમાં પાવર લોન્ડ્રીના કામ માટે આવેલા વરરાજાના કિંમતી સૂટ, શેરવાની, દુલ્હનના કિંમતી કપડાં, સરારા સહિત 100થી વધુ જોડી બળીને ખાક થઈ ગઈ હતી. પોલીસની પૂછપરછમાં અમિત ભાવસાર કણપરામાં પાવર લોન્ડ્રી દુકાન ધરાવે છે અને લગ્ન ગાળો હોય તેથી ઘરે પણ પાવર લોન્ડ્રીનું કામ કરતા હતા. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું.